आनन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारभार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ને તરંગ દસ એમાં છેલ્લે એમ કથા લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ સરદારમાંથી નીકળવાની તૈયારી કરે છે નીકળતા નીકળતા સરદાર ગામના લોકો જ્યારે આવે છે ત્યારે નિષ્કામી વર્તમાનની દ્રઢતાની વાતો કરે છે ત્યારે જેને નિષ્કામી વર્તમાનનો ફેર હતો એવા ભક્તો અંતરમાં ધ્રુજી ગયા છે બોદા કમાનગર જેવાએ મુક્તાનંદ સ્વામી પાસે એકાંતમાં પ્રાયશ્ચિત માગ્યું છે શ્રીજી મહારાજે પોતે જાહેરમાં પ્રાયશ્ચિત આપવાનું નક્કી કર્યું છે ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનથી ગઈકાલે આપણે આપણા જીવનની અંદર ડોક્યુ કરીને શીખ્યા અને શીખવા માટેના પ્રયત્નના રસ્તે ચાલવાના વિચારો કર્યા કે મુક્તાનંદ સ્વામી શાસ્ત્રની મળતી વાત અને લોકને મળતી વાત હોવા છતાં પણ શ્રીજી મહારાજ પાસે કેવા આંધળા થઈને રહ્યા કેવો આંધળો વિશ્વાસ શ્રીજી મહારાજ ઉપર રાખ્યો અને મહારાજને કોઈ રીતે ભોઠા ન પડવા દીધા પોતાનો અવગુણ લીધો અને મહારાજનો ગુણ લીધો એ મુક્તાનંદ સ્વામીના જીવનથી આપણે શીખવા વિચારવા માટેનો પ્રયત્ન કર્યો ત્યાર પછી મહારાજ સરદારથી રાજકોટ પધાર્યા છે ત્યાંથી આગળ આધારન સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર પાંચમું તરંગ અગિયાર રાજકોટ શ્રી શ્રીહરી સંગ તોગા ભાઈ સોઆ પુર કે રૂપ કો જાય કે હરિયાવન કી સુનાયે તો ભાઈ કે ભાઈ સો શ્રી શ્રીહરી પર બહુ ભાવ શ્રી હરિયાવત જાન કે મન ભય અતિ ઉછાવ શ્રી હરી આવત જાની કે મન ભય અતિ ઉછાવ સરદારના દરબાર તોંગાભાઈ મહારાજની સાથે સરદારથી સાથે જ આવે છે રાજકોટ સુધી શ્રી હરિની સાથે રાજકોટ આવ્યા હતા એને જઈને રાજકોટના મહારાજાને શ્રી હરિ પધારવાના સમાચાર આપ્યા કારણ કે જે રાજકોટના દરબાર સાહેબ હતા રણમલજી એમનું નામ હતું એ તોગાબાઈના ભાયાતોમાં થતા ભાઈ હતા તેમને શ્રીહરિના ઉપર ઘણું હેત હતું શ્રીહરિને આવ્યા જાણીને તેના મનમાં ઘણો ઉત્સાહ વધ્યો રાજકોટના જે રાજા હતા સાહેબ હતા રણમલજી એને શ્રીજી મહારાજને આવવાના સમાચાર સાંભળીને ખૂબ હેત મહારાજ ઉપર હતું એના કારણે સામે બહુ એનો ઉત્સાહ વધ્યો બંધ્યા ગામના વાઘેલા દરબાર મોડુભાઈના બેન લખુબા સમાધિનિષ્ઠ હતા તેઓ રાજકોટના મેરામનજી સાથે પરન્યા હતા તેથી ત્યાં રાજદરબારમાં રહેતા હતા પતિ મેરામનજી વીર ગતિને પામ્યા હતા તેથી એના પુત્ર રણમલજી ગાદી ઉપર હતા બંધ્યાના મોડુભાઈ જે સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને જ્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી આ સત્સંગમાં સાધુ થવા માટે આવ્યા અને સ્વામીએ બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ થાય એના માટે ચાચા સદ્ગુરુની શોધખોળ શરૂ કરી પાંચ પાંચ સદગુરુઓને બદલીને સ્વામીને મોટી મહંતાઓ મળતી હોવા છતાં પણ છોડીને સાચા સદગુરુને શોધવા માટે સરદારની અંદર જ્યારે પધાર્યા અને સરદારમાં જ્યારે સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન કર્યા ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં શાંતિ થઈ વિચાર્યું કે આ એક સાચા સદગુરુ છે આમની પાસે જો રહીશ તો ચોક્કસ મારું બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ થશે સ્વામી એમની પાસે રહ્યા સ્વામી તો અનાદિના મુક્ત છે અને બ્રહ્મચર્ય સિદ્ધ કરવાનું નથી એને સિદ્ધ જ છે પરંતુ બીજા મોક્ષોના ઉપદેશ માટે કે સદ્ગુરુ તો સાચા જોઈએ એટલે રામાનંદ સ્વામી પાસે આવીને સ્વામી જ્યારે રહ્યા સંસારનો ત્યાગ કરીને આવેલો એને રામાનંદ સ્વામી એમ રા છે કે બોલો સાધુ છે કે અમારી આજ્ઞામાં રહેવું છે સ્વામી બસ તમારી આજ્ઞામાં રહેવા માટે આવ્યો છું તો જાવ આ બંધ્યાના મૂળું ભાઈ છે એનું હળ હાકો સાધુ થવા માળા કરવા આવેલા મુમુક્ષુને સદગુરુ રામાનંદ સ્વામી ગ્રહસ્થ આશ્રમને છોડીને આવેલા મુમુક્ષુને સદગુરુ રામાનંદ સ્વામી ગ્રહસ્થને ઘેર બળદનું બળદના પૂંછડામાં પાછા હાથ નાખવા ગ્રહસ્થને ઘેર ફરીથી પાછી મજૂરી કરવા મોકલે છે એ તો ઘેર હતું જ એ છોડીને આવ્યા પણ રામાનંદ સ્વામીની આજ્ઞાથી બંધ્યાના ભાઈને ત્યાં હળ હાંકવા જવાનું થયું તો મુકુંદાસે એવું ન વિચાર્યું કે હું તો સાધુ થવા આવ્યો છું કેટલો ખપ એક બાજુ પર તુલસીદાસનો આખો આશ્રમ સ્વામીના નામે કરવા તૈયાર છે તુલસીદાસ લાખ રૂપિયાનો આવક વાળો આશ્રમ જેવો તેવો નહીં એક લાખ રૂપિયાની આવક જે જમાનામાં હતી એ આખો આશ્રમ સ્વામીને સુપ્રત કરી સ્વામીને આખા આશ્રમના મહંત બનાવી દેવા એક બાજુ પર મહંતની ગાદી મળે અને એક બાજુ ઉપર ગ્રહસ્થને ગેરબળદ હાંકવા જવાનું કેટલો ફેર મહંતની ગાદી અને એક બાજુ ઉપર ત્યાગ આશ્રમમાં નીકળેલા વ્યક્તિને ગ્રહસ્થને ઘેર બળદ હાંકવા જવાનું મુક્તાનંદ સ્વામીએ ગ્રહસ્થને ઘેર બળદ હાંકવાનું પસંદ કર્યું પણ પેલે લાખ રૂપિયાની મહંતની ગાદી પસંદ ના કરી કારણ એ હતું કે લાખ રૂપિયાની મહંતની ગાદીને સોંપવાવાળા વાળા જેવા કોઈ સત્પુરુષ નહોતા અને ગ્રહસ્થને ઘેર બળદને હંકાવવા વાળા એ વડવાનડ જેવા એક સત્પુરુષ હતા એટલે સ્વામી એને પસંદ કર્યું એનાથી સ્વામીએ મને તમને સમજાવ્યો કે મોક્ષનો માર્ગ કેવો છે મોક્ષનો માર્ગ કેવો હોય એ બંધ્યાના મૂળું ભાઈ એના બેન હતા લખુબા એ સમાધિનિષ્ઠ હતા એમના લગ્ન મેરાવણજી નામના દરબાર સાથે રાજકોટમાં થયેલા મેરાવણજી પોતે દેવગતિને પામ્યા પછી એના પુત્ર જે રણમલજી હતા એ ગાદી ઉપર આવ્યા અને પોતાના માતૃશ્રી વિધવા છે એ પણ એ દરબારમાં રહે છે પરંતુ લખુબાને પહેલેથી જ ભગવાન સ્વામીનો નિશ્ચય પાકો હતો સમાધિનિષ્ઠ પણ હતા અને શ્રીજી મહારાજનો નિશ્ચય પણ પાકો હતો એના કારણે પોતાના દીકરાઓને એને નિશ્ચય શ્રીજી મહારાજનો પાકો કરાવેલો એને રાતને દિવસ સત્સંગની વાતો કરેલી જેનાથી રણમલજીને વિશે પણ શ્રીજી મહારાજ પ્રત્યે અપાર ભાવ પ્રગટેલો તેમને પોતાની માતા લખુબાના મુખથી શ્રીહરિનો અદ્ભુત પ્રતાપ સાંભળેલો હતો અને તેથી જ તેમને શ્રીહરિ ઉપર વધારે ભાવ થયો હતો એક વાત બહુ નક્કી છે મહિમાની વાતો સાંભળ્યા કરીએ તો જીવમાં અહો 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 થયા કરે અને અવગુણની વાતો સાંભળ્યા કરીએ તો જીવમાં જે અહો 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 થતું હોય એ ભૂલાય એ દબાઈ જાય અહીંયા આગળ લખે છે કે લખુબા દ્વારા રણમલજીએ શ્રીજી મહારાજના મહિમાની બહુ વાતો સાંભળી હતી એટલે એ વાતો સાંભળવાથી એને ભગવાન પ્રત્યે ભાવ થયેલો ભગવાનનો મહિમા ભગવાનના સત્પુરુષનો મહિમા ભગવાનના સંતોનો મહિમા ભગવાનના ભક્તોનો મહિમા એને નિરંતર ગાયા કરવો ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ પહેલી એની પહેલી જ વાત ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી નિરંતર નિરંતર એમાં અંતર જ ના પાડવું કારણ કે મહિમાની વાતો કરવામાં હૃદય હંમેશા ભરાયેલું રહે મહિમા એટલે સ્વયં મહારાજ છે મહિમા એટલે સ્વયં મહારાજ મહિમા જેના જીવનમાં આવ્યો એના હૃદયમાં મહારાજ આપો આપ આવે આપ આવે એ પછી મહિમા મહારાજનો હોય એ પછી મહિમા ભગવાનના સત્પુરુષનો હોય એ પછી મહિમા ભગવાનના સંતો ભક્તોનો હોય અને મહિમા કેવી વસ્તુ છે એ દેખાય છે છતાં પણ અદૃશ્ય છે મહિમા એવો છે આપણે એક મહારાજના પ્રસાદીના લીમતરુ હોય એના દર્શન કરતા હોઈએ તો દર્શન કરવાની પણ પદ્ધતિ દરેકની અલગ અલગ હોય કોઈ દંડવટ કરશે આંખોએ અડાળશે ભેટશે બાથમાં ગાલીનજાને આ મુક્ત મહારાજને મળ્યા છે એમ મળે મહારાજની પ્રસાદીની વસ્તુ એને ભાવથી દર્શન કરે દરેકનો મહિમા છે ભગવાનના સંતો ભક્તો હોય તો એને પણ દંડવટ કરે ભાવથી પગે લાગે પણ મહિમાવાળું હૃદય એના હૃદયમાં ભગવાન રહે છે અને મહિમા તો જ આવે કે મહિમાની વાતો કરવાની ટેવ હોય અને મહિમાની વાતો સાંભળવાની ટેવ હોય દેખાય નહીં અને છતાં પણ જે સમજવું એનું નામ મહિમા ભગવાનના ભક્તો દેખાય મનુષ્ય જેવા ભગવાનના સંત દેખાય મનુષ્ય જેવા છતાં પણ એને દિવ્ય સમજવા એનું નામ મહિમા પ્રથમનું ઇકોતેરમું વચનામૃત ભગવાન પૃથ્વી પર અક્ષર દામે સહિત બિરાજે છે એ વચનામૃત બરાબર વાંચી લેવું એક વખત બે વખત પાંચ વખત દસ વખત એમાં જે કયો છે એવો મહિમા સમજાય ત્યારે મહિમા આપણને સમજાયો કીધું મહારાજે કે આ પૃથ્વી પરના મનુષ્યો જે છે ભગવાનના ભક્તો દેખાય છે તો બધા મરી જાય એવા છે બીમાર પડી જાય એવા છે અને એના મકાનો છે તો ગાઢ માટીના ધૂળના છે ત્યારે સંતો કે પ્રભુ અમે આ ભગવાનના ભક્તોને જે સંતો છે ને જેને તમારો સબંધ છે એને અતિ દિવ્ય સમજીએ છીએ અને એના ગાર માટીના મકાનો છે ને એને અમે ધામ તુલ્ય સમજીએ છીએ છે સાના ગાર માટીના પણ સમજાય છે કેવા સંતોને ધામ તુલ્ય આ ધામ છે અક્ષર ધામ છે આવું સમજાય છે આનું નામ મહિમા દેખાય ગાર માટી પણ એને ધામના સમજવા એનું નામ મહિમા દેખાય હાડમાં શરીર પણ એને દિવ્ય સમજવા એનું નામ મહિમા જે દેખાય છે એના કરતા જુદું સમજવું અને જુદું અનુભવવું એનું નામ મહિમા દેખાય તો આવું મહારાજ કે અહીં તો કોઈ લૂલો લંગડો બેરો ભગવાનનો ભક્ત હોય તે કાંઈ હું ધામમાં જાય તો એવાને એવા જ રહે છે ચૈતન્યનો દેહ પામે છે દિવ્ય દેહ પામે છે દિવ્યતાનું ધારણ કરે છે માટે લખુબા જો રાત ને દિવસ મહિમાની વાતો ભગવાનના મહિમાની વાતો રણમલજીને કરતા તો રણમલજીમાં એ સંસ્કાર પડી ગયા કે મહારાજ આવવાની વાત અને ઉત્સાહ આવી ગયો ઘણી વખત સંતો આવ્યા હોય ઠાકોરજી આવ્યા હોય છોકરા હોય પણ પગેય ના લાગે ભગવાનને સાધુ ને એવું થઈ જાય કેમ કારણ કે આપણે એના હૃદયમાં મહિમા મૂક્યો જ નથી આપણને વાતો કરવાની ટેવ જ નથી પડી પણ રાતને દિવસ જો મહારાજની વાતો કરીએ રાતને દિવસ મોટા સત્પુરુષના મહિમાની વાતો કરીએ રાતને દિવસ સંતો ભક્તોના મહિમાની વાતો કર્યા કરીએ આપણા બાળકોને આપણા પરિવારમાં એકાબીજાને તો બધાનું મહિમાનું અંગ વધે બધાનું મહિમાનું અંગ વધે અને તમે જો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે જે શાખાઓમાં જે જે શાખાઓમાં મહિમાની વાતો થાય છે ને એ શાખાઓ સત્સંગની રીતે પણ ઘણી મજબૂત થઈ ગઈ આ લોકમાં તો મજબૂત છે જ પણ સત્સંગની દ્રષ્ટિએ પણ ઘણી મજબૂત થઈ ગઈ એ છોકરા નાના હોય ઉપવાસ કરતા હોય પૂજા કરતા હોય બારનું ન ખાતા હોય બારનું ન પીતા હોય એવા થઈ જાય ત્યાં આપણને લાગે કે આને મહિમા કદાચ થોડો ઓવર છે વધારે છે પણ મહિમા છે ને એમાં કઈ ઓવર હોતું જ નથી મહિમા એ ઓવર ઓવર કેટલો ના હોવો જોઈએ ભગવાન ભગવાનના સ્થાને છે ભગવાનનું સ્થાન તૂટી જાય ભગવાનનો છેદ ઉડી જાય એટલો મહિમા કોઈનો ના સમજાય પણ ભગવાન જેવો મહિમા બધાનો સમજાય ભગવાનનો છેદ ઉડે એવો મહિમા ના સમજાય ઓવર ક્યારે કહેવાય જેમાં ભગવાન પણ ઉડી જાય એને ઓવર કહેવાય પણ ભગવાન પ્રથમ સ્થાને રહેતા હોય અને ભગવાનની પ્રસાદી કરીને ભગવાનના દાસ ભાવને અને સેવક ભાવને દ્રઢ કરીને રખાતો મહિમા એમાં કશું જ ઓવરપણું નથી એ બિલકુલ ઓવર નથી ભગવાન ભૂલાય ભગવાન ભૂલાય ભગવાનમાંથી પાછા પડાય એવો કોઈનો મહિમા સમજી બેહીએ એ જોખમ છે પણ ભગવાનને રાખીને ભગવાનના સંબંધે કરીને ભગવાનના મહિમાને અતિ મોટો સમજીને એનો મહિમા સમજો કે આ કેવા મોટા છે પંચાડાના ઉત્તમ ચરણદાજી સ્વામી હતા કોઈ નાનો છોકરો આવે ને તો એ તુકારો ન દે કોઈ પૂછ્યું સ્વામી કેમ તુકારો ન દેતા ક્યારેય તમે નાનો છોકરાને તો આમ તું કહીને બોલાવો સ્વામી કે ના ના એ તો બહુ મોટા હોય તો ઓલા હરિભક્તો કે કે કેમ મોટા હોય નાનો છોકરો હું એવડો મોટો સ્વામી તમારી આગળ સ્વામી કે તમે મને કેવો જાણો છો ત્યારે સ્વામી તમે બહુ મોટા સ્વામી કે જો હું મોટો હોઉં તો મારા યોગમાં આવવા વાળો હોય કેવો હોય કેવો હે કોઈ દેશનો મોટો પ્રેસિડેન્ટ હોય કોઈ દેશનો મોટો વડાપ્રધાન હોય એની સાથે બેઠક ઉઠક કરવાવાળા શું સામાન્ય માણસો હોય કોઈ રાજ્યનો મોટો રાજા હોય એની સાથે બેઠક ઉઠક કરવાવાળા સામાન્ય માણસો હોય એ પણ એવા મોટા જ હોય ને તો જ એની સાથે બેસી શકે ને એમ ભગવાનનો સંબંધ જેને થયો સંબંધે કરીને કિંમત છે સંબંધથી મહિમા સમજવાનો છે આને ભગવાનનો સંબંધ છે એટલે આ મહાન છે આ એટલે નિર્ગુણ ભાવને પામેલા છે આને સત્પુરુષનો સંબંધ છે એટલે આ નિર્ગુણ ભાવવાળા છે આને ભગવાનના સંતો ભક્તોનો સંબંધ છે આ મહિમા છે એટલે મહિમાની દ્રષ્ટિવાળાને તો એટલી બધી જગ્યાએથી જોવા મળે ને એને જ્યાં જોવે ત્યાં એને સુખ આવે અને જેની દ્રષ્ટિમાં મહિમા ના હોય ને એને જ્યાં જોવે ને જ્યાં જોઈને ત્યાંથી એને દુઃખ ઊભું થાય કાયાભાઈને કૂતરાને ઠેબું વાગે તો એ કૂતરાને દંડવટ કરે ને એમાંથી એને સુખ થાય પણ જેને મહિમા ના હોય એને થાય કે આ કૂતરું ક્યાં મને ભટકાનું એને એમ થાય અને કાયાભાઈ એને જ દંડવટ કરીને સુખ લે મહિમાવાળો સુખી અને જેટલી મહિમાની ખામી એટલા દુઃખી આપણા જીવનમાં આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી પણ જે કાંઈ આપણા હૃદયના ઉદ્વેગો છે એનું જો કોઈ કારણ હોય તો મહિમાની ખામી મારા કે તમારા અને જેટલા આપણા હૃદયની અંદર જેટલી ખુશી શાંતિ મારે રહે છે સુખ ને શાંતિ રે નિષ્કુળાન સ્વામીએ કીધું મેં તો સુખના સિંધુ જોઈ રે બુદ્ધિ મારી ત્યાં બુડી મારે અરસ સમજુ નહી ઊંડી સખી છે નાથ અમારો રે અમે તો જ્યાં આગળ બુદ્ધિ ડૂબી જાય એ મહિમા છે મહિમાની અંદર બુદ્ધિને એવી દોડાવવાની એવી દોડાવવાની એવી દોડાવવાની કે મહિમા 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 જ દેખાય એને બુદ્ધિવાળો મહારાજે કીધો વચ્ચના મૃતમાં મહારાજ કે બુદ્ધિવાળો અને વિવેકી દિવસે દિવસે સત્સંગી માત્રનો ગુણ લે મહિમાવાળાને વાળાને મહારાજે બુદ્ધિવાળો કીધો અને અવગુણવાળો છે ને એને મહારાજે મૂરખ કીધો મૂરખ કીધો એને એકાંતિક ન કીધો એને મૂરખ કીધો અવગુણવાળાને અને ગુણ લે છે ગુણ કોણ મહિમા ગુણ લે છે કેટલીક વસ્તુ કેવી એકદમ સામાન્ય હોય પણ એને મહિમાવાળો જોવે ને તો બહુ મહાન ને બહુ મોટી કરી દે બહુ જ મોટી કરી દે અને એ ભગવાનને મોટા પુરુષો ને એવા ભગવાનના સંતો ભક્તો હોય ને એને એવી ટેવ બહુ હોય હોય નાની જમથી ક્રિયા કશું જ ના હોય ક્રિયા એકદમ આમ સામાન્ય લાગે પણ એ સામાન્ય ક્રિયાને એવા અહોભાવથી જોવે કે આ કેવા મોટા ભગત છે એમ જોવે છે ક્રિયા સામાન્ય પણ એને જોવે બહુ મોટી કરીને બોલો એક જગ્યાએ એક મંદિરની અંદર એક મોટા સંતની સાથે આખો સંઘ ગયેલો દર્શન કરવા માટે ત્યાં પહેલાં પૂજારી પાન બીડું ખાતા હતા પાન બીડું ખાતા હતા એટલે લગભગ હું તમે આપણે બધા જોઉં હું વાળો ને તમે સાંભળવા વાળા આપણી દ્રષ્ટિ ક્યાં જાય ભગવાનને પૂજારીએ વાઘા ધરાયા હોય એની ઉપર તો ન જ જાય આપણે ગયા હોય ભગવાનના દર્શન કરવા પણ ઓલા પૂજારીને પાનબીડું ખાતા જોઈએ એટલે આપણી બધી નજર ને આપણી વૃત્તિ ક્યાં કેન્દ્રિત થઈ જાય પૂજારીના પાનબીડા પર આપણે પગથિયા ઉતરતા પણ શું વાતો કરીએ પૂજારી છે પણ પાનબીડા ખાય છે જો ને ગાડીમાં પાછા તીર્થયાત્રા કરીને પાછા જઈએ તો એ શું વાતો કરીએ પૂજારી છે પણ પાનબીડા ખાય ઠાકોરજીએ હું પહેર્યું ઠાકોરજીએ કેમ કર્યું એ તો કાંઈ ખબર જ ના હોય હવે ઓલો સંઘ હતો ને એ અનસમજણમાં આવી બધી વાતો કરવા લાગ્યો ત્યાં પેલા મોટા પુરુષ હતા ને તરત જ ઓલા સંઘના બધા કે આલો આપણે એક મીટિંગ કરવી છે મીટિંગ કરીને બેહાડીને કે તમને ભગવાનને એ પૂજારીએ કેવા સરસ વાઘા પહેરાવ્યા એ ના દેખાના એ પૂજારી હવારમાં કેટલો વહેલો ઉઠતો હશે આવા શણગાર કરવા એ ન દેખાના અને પૂજારી પાનબીડું ખાતા હતા એ દેખાના ઉપવાસ કરો કે આજે બધા એક એક ઉપવાસ ફટકારી દીધો બધાને કે એ દ્રષ્ટિમાં ફેર છે દ્રષ્ટિમાં જો એકે શું જોયું કે એ પૂજારીએ મહારાજને વાઘા કેટલા સરસ ધરાવે છે બહુ સરસ વાઘા ધરાવે છે એકે એવું જોયું અને એકે શું જોયું જાજાએ એવું જોયું આ જીવની વૃત્તિ કાગડા વૃત્તિ મટાડીને હંસ વૃત્તિ કરવાની છે જન્મો જન્મથી કાગડા વૃત્તિ કાગડા વૃત્તિને ભગવાન સ્વામીના એને કોઈ સર્ટિફિકેટ દીધું નથી એને મૂરખનું સર્ટિફિકેટ દીધું ગબરગનનું સર્ટિફિકેટાનીનું સર્ટિફિકેટ દીધું છે સર્ટિફિકેટ લીધું છે નીચમાં નીચનું સર્ટિફિકેટ દીધું છે પણ હંસ વૃત્તિ વાળો જે છે શ્રીજી મહારાજ કે બુદ્ધિવાળો છે હોશિયાર છે એકાંતિક છે ત્યાં સુધી કીધું એકાંતિક છે માટે મહિમાની વૃત્તિ મહિમાની દ્રષ્ટિ મહિમાની વાતો અને આ બધું આવે છે મહિમાની વાતો કરવાથી અને સાંભળવાથી મહિમાની વાતો કરવાથી અને સાંભળવાથી એનાથી આવે છે બીજું કોઈ ઉપાય જ નથી કાં તો મહિમાની વાતો કરતા આવડવી જોઈએ અને કરતા ના આવડતી હોય તો કોઈ કરતા હોય એની સાંભળતા આવડવી જોઈએ તો જ આપણો સત્સંગ દિવસે દિવસે મજબૂત થાય રણમનજીને આજે લક્ષ્મીબા લખુબા એની વાતો સાંભળીને મહારાજમાં હેત થયેલું અને દરબાર સાહેબ રનમલજી હાથી ગોડા રથ પાયદળ બધું લઈને જરિયાની સાથથી એને શણગાર્યા હતા અને ડંકા નિશાનને વાજિંત્રોને પણ તૈયાર કર્યા કારણ કે મહારાજ આવે છે સંજા વખત સંજાવી તબહી

કરી કે કે જ્યારે તે સૌ શ્રી હરિની સન્મુખ આવ્યા હરિભક્તોમાં લોહાના કરસનજીભાઈ કડિયા ઉકાભાઈ વાલાભાઈ બીજા જેટલા હરિભક્તો હતા તે સૌ શ્રી હરિની સન્મુખ આવ્યા સૌ શ્રી હરિના અને સંતોના ચરણમાં પડ્યા દર્શન થવાથી સૌના હૃદય હરખથી ભરાઈ ગયા ભગવાનના ચરણોમાં પડ્યા અને સંતોના પણ ચરણોમાં પડ્યા બધાયનું હૃદય આમ ભરાઈ ગયું ઓહો હો અમારા બહુ મોટા ભાગ્ય છે કે અમારે ઘેર ભગવાન ને ભગવાનના સંત પધારે કેટલા બધા ભક્તો એવા છે કેટલા બધા ભક્તો એવા છે ગઈકાલે જ એક હરિભગતનો કથા પૂર્ણ થઈને ફોન આવ્યો કે સ્વામી ગયા વર્ષે સંતો નથી આવ્યા આ વર્ષે અડધું થવા આવ્યું હજુ સંતો નથી પધાર્યા આ વર્ષે ગમે તે રીતે એક વખત પણ સંતોના પગલાં થાય એવું કરજો હું હાવ એકલો છું એક બાજુ પણ સંતો આવે મારે ઘેર કેવો ભાવ કેટલા ભક્તો એવા છે કે જેને ઘેર જવાનું સંતો કદાચ સામેથી કહી દે કે અમે આમ નીકળીએ છીએ અને આવશું પછી એનો ટેક્સ મેસેજ આવે પછી એ ફોન પર વાત કરતા હોય અહો અહો થતું હોય મારે કે ભગવાનને ભગવાનના સંત ક્યાંથી એ મહિમાવાળો હોય તો થાય મહિમાથી થાય અને જેટલો મહિમા સમજીએ ને ખબર નહીં એક મહિમા એક એવું સાધન છે કે હૃદયને ભીનું રાખે અને ભીના હૃદયમાં ભગવાન છે ને ભીનાવાનવાળા છે ભીનોવાન છે મહારાજનો ભીનોવાન ભીના હૃદયમાં જ ભીના મહારાજ રહે ભગવાન બહુ મહિમાવાળા છે ભગવાન એટલે મહિમાની મૂર્તિ સત્પુરુષો એટલે મહિમાની મૂર્તિ એ લોકો મહિમાની મૂર્તિઓ છે મહિમાની મૂર્તિઓને મહિમાવાળા હૃદયમાં રહેવું બહુ ગમે અહો 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 થાય ભગવાન ને ભગવાનના સંત આજ કેટલા ભક્તો એવા છે જેને ઘેર ભગવાનના મોટા સત્પુરુષો જે જગ્યાએ જમ્યા હોય જે જગ્યા ઉપર બેસીને ઠાકોરજી મોટા પુરુષો જમાડ્યા હોય ને એ જગ્યા ઉપર પગ પણ નથી મૂકતા એવા ભગવાનના ભક્તો છે એ જગ્યા ઉપર પગે નહીં મૂકવાનો ત્યાં આસન પાથરી રાખે ત્યાં નિત્ય દર્શન કરે નિત્ય દર્શન કરે આ જગ્યાએ મોટા પુરુષ બેસીને મારે કેવો મહિમા એને ભગવાનનો મહિમા એવા મોટા પુરુષનો મહિમા એના એને સતત વેવ જેવા મળે કે મારી ભેગા જ ભગવાનને મોટા પુરુષો છે રોજ પગે લાગે એ જગ્યાએ રોજ પગે લાગે આજ કેટલા ગ્રહસ્થ આશ્રમના રહેલા પરિવારો છે જે પોતાના નાના બાળકોને નિત્ય પોતાના ઘરમાં ભગવાનને દંડવટ કરાવે એવી જ રીતે ભગવાનના મોટા સત્પુરુષના દર્શન કરવા પિક્ચર રાખ્યું હોય ને એ સત્પુરુષને પણ દંડવટ કરાવે ને પગે લાગે ને કાલું કાલુ એની પાસે બોલાવે કહી દે ગુરુજીને કહી દે કે હું સ્કૂલે જાઉં છું હમણાં આવીને પાછો મળું છું આમ બોલાવે એ મહિમા છે એ છોકરાને દિવસે 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 ભગવાનમાં ભગવાનના સંતમાં મહિમા વધે અને એને સંતમાં મહિ સંતની જોડે હેત થાય સંતનો મહિમા હોય સંતની વાત મનાય એટલે સંતની વાતથી એ ભગવાનમાં જોડાય પણ મહિમાની વાત અને મહિમાને બહુ જ ઊંડાણથી સમજો મહિમા સમજવામાં કોઈ બી ખોટ નહીં જાય હા કોઈક જેવો તેવો કદાચ આપણે એનો મહિમા થોડો વધારે સમજી લઈશું ને તો પ્રોબ્લેમ કોઈ બી આપણને નહીં થાય કોઈ દી નહીં થાય કોઈ ભગવાનના સંત કે ભક્તનો મહિમા આપણે બે દોરાવાર વધારે સમજી લીધો તો ખોટ નહીં જાય ફાયદો થાશે પણ જો કોઈ જેવા છે એનાથી નીચા સમજી બેઠા તો પ્રોબ્લેમ ચોક્કસ થશે કલ્યાણના માર્ગમાં હૃદયમાંથી ભગવાન જાશે ધ્યાન ભજનનો સુખ જાશે કોઈ ભગવાનના ભક્ત છે સામાન્ય પણ આપણે એને બહુ મહાન સમજ્યા બહુ મોટા છે બહુ મોટા છે અને એવું સમજવાનું જ છે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે જે એવો છે એ તો એવું સમજે સત્સંગમાં કાંઈ ના સમજતો હોય પણ ખાલી ભગવાનનો નિશ્ચય જ હોય તો પણ એને બહુ મોટો સમજે બહુ મોટો સમજે તો આ સત્સંગમાં તો ભગવાનના નિશ્ચય વિનાના કોણ છે સર્વોપરી ભગવાનને માનતા હોય એવા ભગવાનના ભક્તો છે એના દૈહિક સ્વભાવો જોઈને એનું દૈહિક બોલવું ચાલવું બેસવું ઉઠવું જોઈને ક્યારેય પણ એના પ્રત્યે તુચ્છ બુદ્ધિ ના કરવી આપણે બસ એક જ વસ્તુ વિચારીએ કેવું આ કેવું એને બધા ઇમોશન કહેતા હોય બુદ્ધિવાળા માણસો એને શું કે બહુ ઇમોશનલી છે આ વ્યક્તિ બહુ ઇમોશનલી છે થોડી વાસ્તવિકતાને સ્વીકારો હા વાસ્તવિકતા પણ વાસ્તવિકતા છે પણ મહિમાની વાસ્તવિકતા એ પણ એક વાસ્તવિકતા છે જે લોકો મહિમાને સમજ્યા છે જેવા મહિમાવાળા જીવનવાળા છે એ બધાઈને જો વાસ્તવિકતાને જો બધી જ વાસ્તવિકતા હોત ને તો કૂતરાની પાછળ એકનાથ જ્યારે દોડ્યા ને અરે વિઠ્ઠલ ઉભો રે અરે વિઠ્ઠલ ઉભો રે રોટલી ઉપર ઘી લગાવી દઉં તને કોરી રોટલી લઈને ક્યાં જા છો વાસ્તવિકતા શું હતી વાસ્તવિકતા તો કૂતરું રોટલી લઈને જાતું તું આ હતી પરંતુ એને કૂતરામાં હે મારો વિઠ્ઠલ દોડ્યો જાય છે દેખાનું એના નામ શાસ્ત્રમાં લખાય વાસ્તવિક વાળાના નથી લખાના ઇમોશનલ ગણવામાં આવે બુદ્ધિવાળો એને કદાચ ઇમોશનલ ગનતો હોય બુદ્ધિવાળો એને કદાચ ભાવુક ગમતો હોય પણ મોક્ષના માર્ગ તો મહિમાના માર્ગ છે મોક્ષના માર્ગમાં એક પણ એક પણ બુદ્ધિના દોરાવણા કાંટાઓ નથી મોક્ષના માર્ગ સ્મૂથ છે મોક્ષનો માર્ગ મખમલની પથારી જેવો છે મખમલની પથારી જેવો છે જો મહિમાની સહિત ચાલવામાં આવે તો મખમલની પથારી જેવો છે અને જો મહિમા વિના બુદ્ધિને દોડાવીને ચાલવામાં આવે તો મોક્ષનો માર્ગ કાંટાને સૂડી કરતાં પણ કઠણ છે કલ્યાણ કાંટાને સુડી ઉપર ચાલીનામ પાસ થવાનું હોય ને અંગારા હોય કાંટા હોય ને હુડવું હોય એની ઉપર પગ મૂકીને આલવાનું હોય ને સેફ રીતે નીકળે કોઈ અને મહિમા કેવો છે ખબર મખમલની ગાદી જેવો છે પગમાં એકેય કાંટો ના વાગે ફૂલની પથારી જેવો છે ઉપર આલ્યો જાય સીધો ભગવાન પાસે પૂગી જાય મહિમાની એ તાકાત છે માટે આપણા જીવનમાં આપણો જેટલો આજે મહિમા આપણે મહારાજનો મોટા પુરુષોનો ભગવાનના સંતો ભક્તોનો સમજ્યા હોય એનાથી વિશેષ ખાસ કરીને આપણી આજુબાજુમાં જે ભગવાનના સંતો ભક્તો જેની સાથે આપણે રોજ રહેવાનું છે રોજ જેને જાણીએ છીએ એકાંતમાં બેસીને પાંચ વિચાર એનો કરવો જોઈએ કે આ ભગવાનના આ સંત આ ભગવાનના ભક્ત કેવા મોટા કેવા મહાન આમાં કેવા કેવા આવા ગુનો પડ્યા છે વિચારવું પછી એનું સુખ આવે ને એને વિચારવું એનું સુખ કેટલું આવે હૃદયમાં વિચારું એવો બે જ ખાલી ક્યારેક પ્રયોગ કરીએ આપણે ક્યારેક પ્રયોગ કરીએ આપણું મન ગમે એટલું વિક્ષેપ થઈ ગયું હોય આપણને આમ જગતથી આપણે કામ કરી કરીને થાકી ગયો અવરાઈ ગયું હોય મગજ ઠેકાણે ના હોય ને આપણે ધ્યાન ભજન કરે ને માનસી ના થતી હોય કઈ વાંધો નહીં કોઈ ભગવાનના સત્પુરુષ કોઈ ભગવાનના સંત કોઈ ભગવાનના ભક્ત એના ગુણ નામ એનો મહિમા વિચારો કોહો આ જગ્યાએ કેવા મોટા એ તો કેવી હમજન એમની કહેવાય કેવા નિર્માણી કહેવાય કેવા દાસભાવવાળા કહેવાય કેટલા સરળ કહેવાય કેટલા ભજની છે કેટલા તપસ્વી છે કેટલા નિર્મળ હૃદયના છે આવો વિચાર કરીએ અને વિચાર કર્યા પછી માનસી પૂજા કરવા બેસીએ ખબર પડી જાય મહિમાની તાકાત શું છે ભગવાન હૃદયમાં આવ્યા વિના રહે જ નહીં રહે જ નહીં ભગવાનને આવવું જ પડે તાકાત એટલી છે એની મહિમા શું કરે આખા હૃદયને આમ માખન જેવું કરી નાખે વલોવીને માખન જેવું કરી દે અને ક્યારેક આમ ધ્યાન સરસ થતું હોય ને તોય કોઈ ભગવાનના સંતો ભક્તો એની અંદર બે દૈહિક સ્વભાવના અવગુણ હોય ને એને બરાબર વિચારવા આમ છે આમ છે આમ છે આમ છે આમ છે આમ છે પ્રયોગ કરવો બેનો પ્રયોગ કરો અને પછી ગમે એટલી મૂર્તિ આપણને સિદ્ધ થઈ જતી હોય ને ગમે એવું ભજન કરવામાં એકાગ્રચિત લાગી જતું હોય ને તો કરવા મહેનત તો કરીએ બહાર નીકળી જઈશું બહાર નીકળી જઈશું અનુભવાત્ એવું જ કરવું એવો જ સંગ કરવો એવી જ વાતો સાંભળવી એવાની ભેગા જ બેસવું એવું જ વાંચન કરવું એવું જ બોલવું પણ રતિવા ઘટે તો પતિ હું ઘણી વખત કહું છું કે આ સત્સંગને આમ કેટલાકને એવો દેખાય કે આ સત્સંગમાં હુકું કાંઈ છે જ નહીં બધું લીલું 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 છમ છે આવું લાગે સમજે અને કેટલાકને એવું લાગે અડધું લીલું છે ને અડધું હુકુ છે તો કોઈકને એવું લાગે વીસ ટકા લીલું છે એંસી ટકા હુકુ છે તો કોઈને લાગે બધું હુકુ જ છે આવી લાગે સત્સંગ એકનો એક પણ કોઈને લીલું લાગે કોઈને અડધું લીલું અડધું હુકું લાગે કોઈને હાવ હુકુ લાગે કારણ કે એને કોનો સંગ છે કોની વાતો સાંભળવાની ટેવ છે કેવું વાંચન કરવાની ટેવ છે કેવું ચિંતન કરવાની ટેવ છે એની ઉપર જ એના આત્માનો આકાર બંધાય છે મહિમાનું ચિંતન મહિમાની વાતો મહિમાનું શ્રવણ એટલે આત્માનો આકાર મહિમા યુક્ત થતો જાય અહો અહો ભાવ યુક્ત આત્માનો આકાર થતો જાય અને એનો આકાર અહો ભાવથી યુક્ત થાય ભગવાન એટલે શું ભગવાનનું વર્ણન કરે તો વેદો કે નેતી નેતી નેતિ નેતી એટલે અહો 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 સ્વામી કે આઠે પર અહો અહો થાય શ્રીજી મહારાજ વચનાવતમાં કે આઠે પોર અહોહો થાય ભગવાનનું સ્વરૂપ એટલે અહો અહો આત્માનું સ્વરૂપ જયારે અહો અહો થાય ત્યારે જ પુરુષોત્તમ નારાયણ એની અંદર અહો અહો એવા પુરુષોત્તમ નારાયણનો નિવાસ થાય અને એની માટેનો ઉપાય ચિંતન શ્રવણ અને વાંચન સંગ મહિમા મહિમા ને મહિમાવાળાનો જોઈએ તો થાય મહિમા પણ વિશ્વાસ જેવો જ છે મહિમા પણ વિશ્વાસ જેવો છે અને એવી રીતે એ મોક્ષના માર્ગમાં આગળ વધે આ દરબાર બધું લઈને નીકળ્યા કેવો મહિમા એને એના માતૃશ્રીની વાતોથી સમજાયો હશે દરબાર સાહેબે ઘણી વિનંતી કરીને શ્રીહરિને હાથી ઉપર બેસાડ્યા દરબાર તોંગાબાઈ શ્રીહરિની પાછળ ચામર કરવા બેઠા ચોપદાર નેકી પોકારવા લાગ્યા જેમ ઘટે તેમ સંતોને મેનામાન રથમાં બેસાડ્યા શ્રીહરિએ સોનાના અને સાચા મોતીના અપાર આભૂષણો પહેર્યા હતા અનંદ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા પુષ્કળ મસાલો પ્રગટાવી હતી બહુ પ્રકારે શોભા કરી હતી આ રીતની સવારી દરવાજે આવી ભદ્રાવતી એક સારી નદી કહેવાય છે છે કિનારે લાગે ચારે બાજુ ઘણા સારા બાગ બગીચાઓ છે તેમાં અનેક પ્રકારના ઘણા ઊંચો વૃક્ષો શોભે છે હવે રાજકોટનું વર્ણન છે વૃક્ષો ઉપર વિવિધ પ્રકારના પક્ષીઓ કલરવ દ્વારા માનો ભગવાનનો યશ ગાતા હોય તેમ લાગે છે અત્યારે ઝાડ કાઢ નાખ્યા બધાય ભેગા થઈ નથી પક્ષીઓ પછી ક્યાં રે રાજકોટમાં પછી માણસો રહેવા લાગ્યા જા જા તામહી પંછી વિવિધ પ્રકારા હરિજ સો કરત ઉચારા પૂર કે ચહો કોરો બુરજ કરી તે લગત સોહાવ ઝાડ ઉપર બેઠેલા પંખી જાને ભગવાનનો યશ ગાતા હોય એમ લાગે છે પૂરને ફરતો કિલ્લો છે બુરદને લીધે સોહામનો જનાય છે પૂરના જેટલા દરવાજા છે તે ઘણા જ શણગારેલા છે તે દરવાજે જ્યારે શ્રીહરિ આવ્યા ત્યારે અપાર પૂરજનો ત્યાં દર્શન કરવા ઊભા હતા બજારોને સુંદર રીતે શણગારી હતી અનંત દીવાઓ પ્રગટાવ્યા હતા બજારોને નગરજનો મુખથી શ્રીહરિનો યશ પરસ્પર કહેતા હતા પ્રત્યેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા શહેરની બધી સ્ત્રીઓ પુષ્કળ પ્રમાણમાં ગોખ અને અટારીઓમાં ઊભી હતી તે સમગ્ર સ્ત્રીઓ ઘરનું કામ પડતું મૂકીને ધર્મપુત્ર શ્રીહરિને વધાવવા માટે મોતીના થાળ ભરી ભરીને સાથે મળીને આવી હતી શ્રીહરિ જ્યારે રાજમાર્ગ ઉપર આવતા હતા ત્યારે તેની શોભા તો અદ્ભુત અને અપાર બની હતી લોકો ઘણા જ ભાવથી દર્શન કરતા હતા સૌના દિલમાં આનંદ ઉત્સવ પુષ્કળ રૂપમાં દેખાતો હતો બધા આનંદમાં હતા રાજકોટ નિવાસી બધાને આનંદ આનંદ થઈ ગયો હતો શ્રી હરિના જય જય ધ્વનિ ત્રિલોકીમાં પ્રસરી રહ્યો હતો તે શબ્દોને સાંભળીને ત્રિલોકી કહાવત હે જેતા જય જય શબ્દ વ્યાપી તેતા સો શબ્દ સોની કે દેવહી જે તે વિમાન બેઠી કે તે ત્રિલોકીમાં જય જય કાર થવા લાગ્યો ત્યારે દેવતાઓને થયું શું થયું ઓલા દેવતા કે ખબર નથી ભાઈ રાજકોટમાં ભગવાન સ્વામીનારાયણ આવ્યા વિમાન લઈને લઈને વિમાનો દેવતાઓ આવ્યા દેવો બધા વિમાનમાં બેસીને પહોંચ્યા બધા દેવતાઓ કેસર ચંદન ને ફૂલોનો વરસાદ વરસાવા લાગ્યા ગાંધર્વો પ્રેમથી શ્રીહરીના ગુનોને ગાવા લાગ્યા અપ્સરાઓ સરસ રીતે નાચવા લાગી જેટલી માંગન જાતિ એટલે કે ભાટ ચારન જાતિઓ હતી એ બધા જાતિના લોકો શ્રીહરીનું યશોગાન કરવા લાગે આ પ્રમાણે અત્યંત ધામધૂમ કરતા શ્રીહરી રાત દરબારમાં પધાર્યા ઉતારો કરાવ્યા જેવા રાજાના ઘણા મેલો હતા તેમાં શ્રીહરિનો ઉતારો કરાવ્યો સંતો અને સાથેના દરબારો બધા તે મેલના ઉતારામાં સમાઈ ગયા મેલમાં ઉતાર્યા સંતોને બધા રાજાને ત્યાં જાય એટલે અહીં કંઈ ફળિયું ચોક નહીં ઝાડ નીચે નહીં મેલમાં ઉતાર્યા તે મેલોને સુશોભિત રીતે શણગાર્યા હતા ભગવાન આવે કે ભગવાનના સાધુ આવે ભગવાનના સંતો બધા શણગારી દીધા બહુ પ્રકારના બિલોરી ઝાડ એમાં લટકાવ્યા હતા રંગબેરંગી જરીમય ઉલેચો બધે બાંધેલા હતા દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા તે ઘણા સારા લાગતા હતા ત્યાં એક સુંદર સોનેરી હિંડોળો રાની લખુબાએ બંધાવ્યો હતો એક હિંડોળો હતો સરસ મજાનો એના ઉપર આગ્રહ કરીને દરબાર સાહેબે શ્રી હરીને બેસાડ્યા જ્યારે શ્રી હરિના દર્શન થયા ત્યારે દરબાર રનમલજીના હૃદયમાં ભાવ ઘણો જ વધ્યો કારણ કે બહુ મહિમા સાંભળ્યો હોય અને પછી દર્શન વર્ષોથી થયા ના હોય અને અચાનક એ આવે તો પછી બહુ મહિમા લાગે ને આપણા પ્રધાનમંત્રી છે વડો ઇન્ડિયાના વડોદરાના ને ઇન્ડિયાના હવે એ વર્ષો પહેલા જયારે અહીંયા આગળ અમેરિકામાં આવ્યા હોય ઠેલો લઈને ફરતા હોય ત્યારે એમનો મહિમા કેટલો હોય અને આજ આવે તો કેટલો મહિમા થાય ને કેટલા લોકો ઉમટે એક દિવસ ઠેલો લઈને ફોટો છે આમ ખભે ઠેલો લટકાવીને ત્યારે એવો મહિમા હોય આજ કેવો મહિમા એવું ભગવાનમાં ભગવાનના સંતમાં ભક્તમાં બધામાં એમ હોય મહિમા સમજાય પછી દ્રષ્ટિ આખી ફરી જાય એક પરિવાર એક ફેમિલી એવું છે આપણા પરિવારમાં અહીં આવે છે એ કે સંતો તો બહુ વર્ષોથી મળ્યા હતા આ જ સંતો મળે તા આ ગુરુજી મળે વર્ષોથી મળે તા વર્ષોથી ઓળખીએ પણ જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે લાગે છે ને રંગ એ રંગ આજથી ઓળખાણ તો અઢાર વીસ વર્ષ પચીસ વર્ષ પહેલાંની છે પણ જે ચાર વર્ષથી ઓળખાણ થઈ છે ને એ પચીસ વર્ષ પહેલાં નહોતી આના આજ મળેલા હતા છતાં પણ પચીસ વર્ષ પહેલા નહોતી એ પોતે કબૂલે કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જે સત્સંગ થયો એવો પચીસ વર્ષથી ના થયો જેટલું ત્રણ વર્ષમાં જે ઓળખાણ થઈ એટલું છેલ્લા પચીસ વર્ષથી યોગ હોવા છતાં પણ આવા જાણ્યા નહોતા કેવું ગજબનું કહેવાય તો સાડા ત્રણ વર્ષથી શું વધી ગયું વધી શું ગયું મહિમા વધી ગયો એ મહિમા કેમ વધી ગયો કારણ કે મહિમાની વાતો સાંભળી વર્તન જોયું જીવન જોયું એવું ચિંતન કર્યું એવું વાંચન કર્યું બાકી સ્વયં ગુરુ હોય સ્વયં ગુરુ હોય એટલે મહિમા જેવો હોય એવો ન જાગે એમ લાગે કે બધું બસ હું કરું એ બરાબર કરું છું એવી મેન્ટાલિટી હતી એ ચેન્જ થઈ કે ના ભગવાનના સંત અને ભગવાનના કોઈ ભક્ત કે આપણા જીવની હિતની વાત આપણે કાંઈ બધું ના જાણતા હોય એવું જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે રિવર્સ થયા અને જ્યારે રિવર્સ થયા ત્યારે એને આજે જે અહો 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 થાય એનું પોતાનું હૃદય ઇન્ટરવ્યુ માઇક ઉપર લઈને જો એનો કેમેરા સામે એને માઇક આપવામાં આવે ને તો કે કે પચીસ વર્ષ સુધી સત્સંગમાં તો હતા સત્સંગી હતા આ જ સાધુને ઓળખતા પણ હતા ઓળખતા પણ હતા અહીંથી નહીં દેશમાંથી ઓળખતા હતા તોય પણ જે સુખ આજે આ ભગવાનને આ સાધુનું આજ આવે છે એવું આજથી સાડા ત્રણ વર્ષ પહેલાં નહોતું આવતું કેમ નહોતું આવતું કારણ કે એવો મહિમા નહોતો સમજાનો પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ ખબર પડી જાય આપણને જીવનમાં આ તો બધા પ્રત્યક્ષ અમારે તો રોજ આવવાને મળવાનું થાય રોજ કંઈક આવી વાત થાય ખ્યાલ આવે કે આવી દ્રષ્ટિ હતી નામાંથી આવી થઈ ગઈ માટે સત્સંગ બહુ ઊંડો હોય છે બહુ ઊંડો છે બહુ ઊંડો છે આપણે તો બહુ ટૂંકા છીએ એનું માપ આપણથી નીકળે નહીં એટલો દિવ્ય એટલો ઊંડાણવાળો આ સત્સંગ છે એમાંથી તો આપણી તાકાત હોય એટલું આપણે એમાં પી શકીએ ને એટલું એને સમજી શકીએ નહીં તો આ સત્સંગ તો અગાધ છે એને સમજવો એ આપણી બુદ્ધિ બહારની વાત છે કારણ કે શ્રીજી મહારાજ એવા સર્વોપરી છે એટલે રણમલજીના હૃદયમાં બહુ ભાવ વધ્યો બહુ જ ભાવ વધ્યો શ્રી હરિને સાચા અર્થમાં મોક્ષદાયી સમજીને તેમને તરત જ રસોઈ કરાવી આ તમે દાદાઓને મંદિરમાં રહો છો સત્સંગ કરો છો આ મંતવ્ય આપો ભજન કરો વ્રત કરો બધું કરો તે કાંઈ આજે જ બધું થઈ ગયું ના પહેલાંય ભજન કરો બધું જ કરો પણ અહીં રહેતા થયા પછી તમને બધા જોવે પછી તમે એમને ઘેર ને લાઈવમાં બધા જોતા હોય ને પછી તમે ઘરે જાણ ઓ દાદા મોટા મુક્ત આવે કેમ થઈ જાય એવું મહિમા સમજાય દાદાની ભક્તિ ભજન તો એનું એ જ હોય કદાચ મંદિરમાં આવવાથી થોડું વધે પણ કઈ હાવ કઈ આમ હોય ને હાવ અહીં વધી જાય એવું ના થાય એ તો હોય જ થોડું ભક્તિભાવ વાળું હૃદય પણ જે પેલો મહિમા રોજ જોવે રોજ સાંભળે એનાથી અહોભાવ થઈ જાય વસ્તુ એકની એક છે પણ કેવી રીતે સમજવામાં આવે અહીં આગળ આપણું સખી મંડળ એવરી વીક આવીને થાળ કરે રસોઈ કરે એવરી વીક પાંચ પાંચ દાડા ક્યારેક ઉત્સવ સમય હોય તો વીકડેઝમાં આવીને સેવા કરે કોઈ ભક્તો છે આખા વર્ષના હાર બનાવે છે કોઈ એવા છે કે આખા વર્ષનું ગ્રોસરીઓ આપે છે બધી અલગ અલગ સેવાઓ કરવાવાળા છે પુરુષ ભક્તો છે સ્ત્રી ભક્તો છે યુવાનો છે બધું હવે એને ખાલી એક સામાન્ય રીતે જોવામાં આવે એ તો બધા નવરા છે કરે આવે તો કઈ નથી પણ એ જ વસ્તુને અહોભાવથી જોવામાં આવે કોણ કરે આવું વગર પગારે કોણ કરે શા માટે કરે શું સ્વાર્થ છે એને એને શું મળી જાય છે શું મળી જાય છે શું એના ઘરમાં ખોટ છે તેને અહીં આવવું પડે અહીં મજૂરીના દાળિયાત કોઈને કંઈ દેતા નથી મજૂરી જ દેતા નથી અહીં નથી કોઈને હાર પહેરાવતા નથી વખાણ કરતા એને કોઈ એવી રીતે બહુ મોટા જાણીને કોઈ ઓળખી નથી દેતું તોય આટલી સેવા કરવાની એને તમે કરોડ જેટલું ઊંડાણથી વિચારીએ આપણે જેટલું ઊંડાણથી વિચારીએ એટલે એ ભગવાનના ભક્તો પ્રત્યે આપણને અહો અહો થાય એ અહોહો થાય ને હૃદયમાં ભગવાન આવે આ ચોખ્ખો ન્યાય છે ઓહો આ ભગવાનના સંત કેવા છે બસ એ વિચારીએ કેવું સરસ ગાય છે કેવું સરસ આયોજન કરે છે કેવું સરસ આ કરે છે આ કેવી સેવા સરસ કરે અહો થાય એ કરવું છે એ કરવું છે કે પછી બીજું કરવું છે હોહો કરવું છે હો નીકળી જાય અને શું થાય હો હો બે થાય બે માંથી જે આપણને જેની અંદર મહારાજનું સુખ આવે એ રસ્તો છે રણમલજીને એટલો આનંદ થઈ ગયો કે વાહ મારે ઘેર મહારાજ પધારે બહુ જ આનંદ થયો શ્રીહરી જમવા ઉઠ્યા રસોઈ બનાવી ત્યાં જ સંતોને તથા બધા દરબારોને એક સાથે જમવા બેસાડી દીધા કોઈને જમવામાં પાછળ રાખ્યા નહીં પહેલા સંતો પછી દરબારો નહીં બધા આરે મારાથી હું પીરસી દઉં મુકુંદાન વર્નીએ પ્રથમ શ્રીઅરીને થાળ પીરસ્યો સાકરનો કંસાર અને અડદની દાળ બનાવી હતી એ પીરસી મેનું છે સરસ તે પછી ભાત અને દૂધ પીરસ્યું ઉપરથી સાકર આપી ભવ અને બ્રહ્મા પણ શ્રીહરીનો તે પ્રસાદ લેવા નિત્ય ચાહતા હતા તે પ્રસાદ પૂરના દરબારશ્રીએ શ્રીહરિની પાસે માગી લીધો ત્યારે શ્રીહરીએ જમીને તૃપ્ત થયા ત્યારે તે થાળનો આપ્યો રણમલજીએ માગી લીધો બહુ બ્રહ્માને રાજાને મળ્યો શોભાના ધામ શ્રીહરી જમ્યા પછી બંને હાથ અને મુખ ધોયા પછી તુરંત એલચીને તજનો મુખવાસ લીધો તે પછી શ્રીહરી સંતોને પીરસવા આવ્યા ત્યારે વરની કંસાર લઈને પંગતમાં આવ્યા શ્રીહરી એક પડવારમાં બધા સંતોને દરબારોને પીરસી દઈને રાજી કરી દીધા બોલો આટલા એક આરે બેઠા હતા મહારાજને મહારાજે બધાને હારે જમવા બેસાડ્યા મહારાજે જમી લીધું અને જમ્યા પછી એક પડવારમાં બધાને પીરસી દીધું સમર્થ મૂર્તિને શું એમને એક પાછળ વાટ જોવી પડે એ ગારે બધાની થાળીઓ ભરાઈ દે આવા મહારાજ ચમત્કારી બધાને એક આરે પીરસી દીધું શ્રીયરી પંગતમાં વારંવાર ફરતા રહ્યા પછી સૌને દૂધને ભાત પીરસ્યા ઉપરથી સૌને સાકર આપી દૂધની તો રેલમ છેલ કરી દીધી नाना करण लगे सब जब हो नाना करण लगे जब सब हो ना 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 आवे नहीं श्री हरि कर धोए तब हो चरण कमल दोए कर दो हिंडोरा पर आए सो सी गर्जना त्यारे करी बदाय ना मारा ना 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 ત્યારે મહારાજ કે આવે બરાબર મારા સંતો ભક્તો જમ્યા બોલો મહારાજ તો પૂછે જ નહીં આપું એમ મૂકી જ દે ખરેખર ફાવે દાદા મહારાજ જોડે ફાવે મહારાજ ના જોવે કે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે કાંઈ નહીં ભરી જ દેવાની થાળી તમે ના 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 કરીને સિંહ ગર્જના કરો ને ત્યારે મહારાજ કે બસ આવે મને બરાબર ગમ્યું તૃપ્ત થઈ ગયા ને ભક્તો મહારાજને જમાડવાની અંદર બહુ રુચિ હતી મહારાજે સ્વભાવ રાખ્યો છે દૂધ બને ભાત ઉપરથી સૌને ના ના હાથ ધોયા પછી બંને ચરણ કમળ ધોયા પછી શ્રીઅરે આવીને હિંડોળા ઉપર બેઠા પછી રાજાદીરા શ્રીરે સભા કરાવી પહેલા વાસુદેવ હરે અને પછી સ્વામિનારાયણ હરે હાલો ભાઈ સભા આવે કીર્તન ગાન કરાવવા માટે વાજિંત્ર મગાવ્યા સંતો વાજા લાવ્યા પછી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો તે સમયે કીર્તન ગાવા લાગ્યા તે વખતે શહેરના ઘણા મોટા માણસો પણ સભામાં આવીને બેઠા હતા રાજકોટ તો મોટું શહેર છે એટલે શહેરના બધા માણસો આવ્યા સંતોનું ગાન સાંભળીને બધા ગુલતાન થઈ ગયા અને બોલ્યા આવું ગાન તો અમે ક્યારેય સાંભળ્યું નથી મોટા મોટા ગાયકોને સાંભળ્યા પણ આવું ગાવાનું અમે કોઈનું સાંભળ્યું નથી સુખદાયી શ્યામ સુંદર શ્રી હરિને આવું જ્યારે તેઓએ કહ્યું ત્યારે શ્રીહરિ બોલ્યા આ સંતો જેવા બીજા કોઈ કોઈ સંત ચાર ધામમાં ઠેકાણે નથી શ્રીજી આપેલું છે ભગવાનના સાચા સાધુ માટે કેવા સાધુ જુઓ આ ત્રણ ધામના દર્શન તો અમે કર્યા છે કયા ત્રણ ધામ બદ્રીનાથ જગન્નાથપુરી રામેશ્વર અને દ્વારકા આ ચાર ધામ કહેવાય એમાંથી શ્રીજી મહારાજ કે બદ્રીનાથ જગન્નાથપુરી રામેશ્વર એ ત્રણના દર્શન અમે કર્યા છે હવે અમે દ્વારકા જઈએ છીએ દ્વારકા મહારાજ નોતા પહોંચ્યા મહારાજને ચારેવ ધામની યાત્રા કરવી હતી પરંતુ મહારાજ જ્યારે લોજમાં આવ્યા ખરેખર મહારાજ જતા હતા દ્વારકા દ્વારિકાની યાત્રાએ જતા હતા પણ લોજમાં મુક્તાનંદ સ્વામી મળી ગયા મહારાજ કે મારી બધી યાત્રા પૂરી થઈ ગઈ શ્રીજી મહારાજ ખાલી જોયા છે ત્રણ જ ધામ એક મનુષ્ય આકૃતિ ભગવાન ભૂલી જાવ કે ભગવાન છે એમ ભૂલી જાવ મનુષ્ય આકૃતિ છે મનુષ્ય છે માની લો એક એક સામાન્ય મનુષ્યની જેમ આપણે ગણીએ તોય શ્રીજી મહારાજનું જજમેન્ટ કેવું છે ત્રણ ધામની અંદર મહારાજ કે અમે ફર્યા જજમેન્ટ પહેલાં શું આપી દીધું કે આવા સંતો બીજા કોઈ આ સંતો જેવા સંતો ચાર ધામમાં કોઈ ઠેકાણે નથી આ મહારાજે જજમેન્ટ આપ્યું પછી શું બોલ્યા કે અમે ત્રણ ધામના દર્શન કર્યા છે પણ જજમેન્ટ કેટલા ધામનું દઈ દીધું ચાર ધામનું કેમ કારણ કે ત્રણમાં નથી મળ્યા તો ચોથામાં પણ નહીં જ મળે પાકું છે આવા મોટા રામેશ્વર જગન્નાથપુરી બદ્રીનાથમાં ના મળ્યા તો આવે ક્યાંથી મળવાના છે જો લોજમાં મળેલા મુક્તાનંદ સ્વામી જેવા એક સાધુ શ્રીજી મહારાજને રામેશ્વરમાં જગન્નાથપુરીમાં કે બદ્રીનાથમાં મળ્યા હોત તો શ્રીજી મહારાજ ન્યાથી ઉતરી નહીં ના આવત ગાદીઓ બદ્રીનાથમાં સ્થપાયું હોત ગાદીઓ જગન્નાથપુરીમાં સ્થપાયું હોત પણ શ્રીજી મહારાજને લોજના ગાર માટીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામી મળ્યા ને એવું કોઈ પાત્ર ભારતના કોઈ ખૂનામાં નહીં હિમાલયની ટળેટીમાં નહીં હિમાલયની ટોચ પર નથી મળ્યા હિમાલયની ટોચ એ કલ્યાણકારી નથી થતી હિમાલયની ટળેટીઓ કલ્યાણકારી નથી હિમાલયની ગુફાઓ એમાં ભલે કલ્યાણ હોય પણ જેવું આત્યંતિક કલ્યાણ શ્રીજી મહારાજ જે પોતાના સાધુને લઈને આવ્યા કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે પણ સરસ સંત વડી કલ્યાણકારી જે વસ્ત્ર રે તે પૃથ્વી પર છે પણ સરસ સંત વાલ મેં પોતે વાત મારે સૌથી સરસ પૃથ્વી પર તો અનંત કલ્યાણકારી સ્થળો છે પણ શ્રીજી મહારાજ કે મારા સંતમાં જે કલ્યાણ છે એ કોઈ સ્થાનમાં નથી એટલે જ શ્રીજી મહારાજે સારંગપુરનું સાતમું વચનામૃત મહારાજ કે ક્ષેત્ર ક્યાં જાણવું ધર્મ જ્ઞાન વૈરાગ્યયુક્ત ભગવાનના એકાંતિક સાધુ જે ઠેકાને રહેતા હોય ત્યાં નૈમિક ક્ષેત્ર જાણવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું દ્રઢ શબ્દમાં અતિ આવી જ જાય છે તો એ શ્રીજી મહારાજે અતિ વાપર્યો અને દ્રઢ પણ વાપર્યો અતિ દ્રઢ મન કરીને રહેવું સારંગપુરના સાતમાની છેલ્લું સેન્ટેન્સ પૂરું થાય ને વચનામૃત ત્યાં લખ્યું છે અતિ દ્રઢ મન કરીને રહેવું કારણ કે કલ્યાણકારી તો અનેક વસ્તુઓ છે પણ આત્યંતિક કલ્યાણ આપે આત્યંતિક કલ્યાણ કરે મૂર્તિમાં જોડે એવું તો એક ભગવાનના સંત જ છે ધામ પણ મૂર્તિમાં નથી જોડી શકતા મૂર્તિમાં જોડાવા માટે તો ભગવાનના સંત જ જોઈએ ગુણાતીતાનંદ સમય વાતોમાં કીધું કલ પાખો ભગવાનની મૂર્તિ હામું જોઈને બેઠો રે ને તો એ વિષયનો નિષેધ કર્યા વિના વિષય જાય નહીં અને સંત મળે તો વિષય ટળે વાર ન લાગે વાત એવી છે ત્રણ ધામ મહારાજ કે અમે જોયા છે ચાર ધામનું જજમેન્ટ આપીને કે છે ત્રણ ધામ જોયા છે હજુ દ્વારકા જઈએ છે પણ અહીં જે સંતો દેખાય છે તેવા સંતો બીજે ક્યાંય નજરમાં આવતા નથી ગોપાળન સ્વામી ને સદાશિવ શેઠ ચાર ધામની યાત્રા કરવા જાતો પરિવાર આખો એનો સ્વામીને કે મને આજ્ઞા આપો સ્વામી હું જાઓ સ્વામી કે કઈ ન જવું આ તો સાંભળે હવે સ્વામી બધા સંબંધીઓ મંડ્યા છે સંબંધીઓ મંડ્યા છે સારું સ્વામી કે જા સ્વામી એમ નહીં કે જાઓ તો ખરો પણ તમારા માટે શું લાવું બોલો ને સ્વામી કે મારે શું જોઈએ નાના સ્વામી શું તીર્થોમાં ઘંટડી મળે આરતી મળે કંઈક તમારા ઠાકોરજીના ઉપયોગમાં આવે એવું જે જોઈએ લઈ આવું સ્વામી કે એક કામ કર મારા જેવો એક સાધુ લઈ આવજે સારું સારું સ્વામી ચોક્કસ પ્રેમથી કહી દીધું બોલો ગોપાલન સ્વામીને કે તમારા જેવો એક સાધુ લઈ આવીશ સ્વામી અને સદાશિવ આખા ચાર ધામમાં જ્યાં જાય ને કોઈ સારા સાધુ ભાડે ને આ બે થોડી વાર જોવે ગોપાળન સ્વામી જેવું છે ગોપાલ સ્વામીનું રૂવાડુંય ના મળે અંદર ગમે એવો હારો પિત્તળની કોપીને બાંધીને તાળું મારીને ચાવી ચેલાને દીધી હોય ને તોય ના આવે એને પાસ છ મહિને રખડીને પાછા આવ્યા સ્વામીને દંડોટ કર્યા સ્વામી કે ભગત મારું હપેતરું લાવ્યા ઓલું હા સ્વામી હજુ યાદ છે તમને હા છે ને મારે જેવો સાધુ લાવ્યા એક અરે સ્વામી ચાર ધામ રખડ્યો પણ તમારે જેવો સાધુ ના મળ્યો સ્વામી કે હું કરવા પગ તોડે એના કરતા છ મહિના અહીં બેઠો હોત ને છ મહિનામાં જેટલો કુસંગ લઈને આવ્યો હોય ને એ હવે મારે અહીં તને સાફ કરવો પડશે સાફ કરવો પડશે તીર્થો ખોટા નથી આનો અર્થ કોઈ અનર્થ ન કરે તીર્થ તો સાચા જ છે ધામ તો સાચા જ છે પરંતુ જીવની વૃત્તિઓને પવિત્ર કરવી જીવની વૃત્તિઓનું આખું સંકલન કરી અને એને પુરુષોત્તમમાં જોડવી એ તાકાત ભગવાનના સત્પુરુષ સિવાય બીજા કોઈ પાસે નથી શાસ્ત્રો એમ કે છે શ્રીમદ સત્સંગી જીવન પણ એમ કે છે ભક્તિ માતા બીમાર પડ્યા ભક્તિમાતા બીમાર પડ્યા અને ભગવાનને એમ કે છે કે મને એવો ઉપાય બતાવો મારી પાસે ટાઈમ ઓછો છે આવે ટાઈમ ઓછો છે તો મને એવો ઉપાય બતાવો કે સદ્ય મુક્તિ થઈ જાય ત્યારે ભગવાન હરિ ગીતાનો ઉપદેશ આપે છે ત્યારે કહે છે માતા દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા એવા જે ભગવાનના સંત છે એવા ભગવાનના સંત એને એના દર્શન કરવાથી એને વંદન કરવાથી એની પરિચર્યા કરવાથી અને જમાડવાથી પાપ માત્રનો નાશ થાય છે જેના પગલે પગલે તીર્થ જન્મે છે એવા સંતને મળવાથી એવા સંતના સમાગમથી થાય હવે ભક્તિમાતા અંતાળ કયા સાધુન ગોતવા જવાના પણ એ તો નિમિત્ત બનાવ્યા છે મને તમને સમજાવવા માટે કે તમે બીમાર પડતા પહેલાં આ કામ કર લો ખાટલા આવતા પહેલાં આ કામ કર લો આઈ શિવમાં પહેલાં આ કામ કર લો રહી ના જાય રખે પૃથ્વી પર સંત ગોતવાના ન રહી જાય પ્રતાપસિંહ રાજાને જગન્નાથ પુરી જેવું તીર્થ મળવા છતાં જો સુવ્રત મુનિ ન મળ્યા હોત તો ભગવાનનો સંબંધ ન થયો હોત પરીક્ષિતને જો સુખદેવજી જેવા સંત ન મળ્યા હોત તો ભગવાનનો સંબંધ ન થયો હોત કોઈ પણ ભગવાનના સંબંધ માટે સંતની જરૂર છે સંતની જરૂર છે એટલે કે છે કે ચાર ધામની અંદર જેવા ન જોયા એવા સંત આ છે ચોથું ધામ મહારાજને બાકી છે પણ મહારાજે જજમેન્ટ આપી દીધું પહેલેથી સૌ લોકો સત્સંગ કરે છે પણ સત્સંગ શું છે તે બાબતને કોઈ સમજતા નથી સત્સંગ બધા કરે પણ સત્સંગ શું છે એની ખબર પડતી વરતાલ પૂનમના દર્શન કરવા જાય ને પચાસ વર્ષ જૂનો સત્સંગ હોય પચાસ વર્ષ જૂનો વરતાલ પૂનમનો સત્સંગ કરવા દર્શન કરવા જાય તો પાલખના ભજીયા પહેલાં ખાવા પડે અને પછી ભગવાનના દર્શન થાય ત્યારે એનું શું ખાવે બોલો પહેલા લારીએ રેલવે સ્ટેશનના ભજીયા ખાવાના પહેલા પહેલી આગના ન્યા લોપીને પછી ભગવાનના દર્શનના પગથિયા ચડવાના કેટલો સરસ સત્સંગ સંઘમાં હાલ તો સંઘ કાઢવાનો ચાલતા જવાનું વરતાલ ચાલતા જવાનું અમે તો ત્રણ દિવસે પહોંચીએ વરતાલ દર વર્ષે એકવાર તો ચાલતા જવાનું જ મોઢામાં તમાકુ આયેલ ફેલ જગતની વાતો મારી તારીન ભગલાવાળી પૂજા પેટી તો મળે નહીં તિલક ચાંદલો તો મળે નહીં પણ પદયાત્રા તો કરવાની જ આવું બધું હોય છે આવું બધું થાય છે આ સત્સંગ સત્સંગ આ સમજ્યા વિનાનો સત્સંગ સાધુ વિનાનો સત્સંગ કથા વાર્તા વિનાનો સત્સંગ અને કથા વાર્તાનો સાધુના સમાગમનો સત્સંગ હોય ને નોખો હોય એટલે મહારાજ કે છે સૌ લોકો સત્સંગ તો કરે છે પણ સત્સંગ શું છે એ બાબતને કોઈ સમજતા નથી સત્સંગ તે શું મોટા એકાંતિકને હાથ જોડવા અને એ જેમ કે એમ કરવું એ સત્સંગ ગુના સ્વામીની કરેલી વ્યાખ્યા છે આ મોટા એકાંતિકને હાથ જોડવા અને એ જેમ કે એમ કરવું એનું નામ સત્સંગ બાકીનો બધો કુસંગ આ સ્વામીનું પોતાની આપેલી વ્યાખ્યા છે બાકીનો સત્સંગ સામાન્ય સત્સંગ છે એને કુસંગ લાગવાના ચાન્સીસ છે પણ સત્પુરુષના સમાગમે કરીને સત્પુરુષની આજ્ઞામાં વર્તે એને કુસંગ ન લાગે જગત માયા એને પરાભવ ન કરી શકે કલ્યાણના માર્ગમાં બીજાને પરાભવ કરી શકે ભગવાન સિવાયનું જેટલું સુખ છે તે બધું દુઃખનું મૂળ કહેવાય છે આવું પોતાના મુખથી જે કહેતા હોય તેને અમે સાચા સંત કહીએ છીએ મુખથી કહેતા હોય કે ભગવાન શિવાયનું બધું દુઃખરૂપ છે કહેતા પોતાના વર્તનમાં પણ અનુભવતા હોય એવા સંતને અમે સાચા કહીએ છીએ નિષ્કામ નિર્માણ નિર્લોભ નિસ્વાદ અને નિસ્ને આવા પાંચ વર્તમાન ગુણ જો હોય તો તે સંત તેનાથી કાયમને માટે શોભે છે પાંચ વર્તમાન સાધુમાં હોય ત્યારે સાધુ શોભે અને આવા પાંચ વર્તમાન જે સંતને વિશે દેખાય એ સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એવું ગરડા અંત્ય પ્રકરણનું સત્યાવીસ મૂકે છે એવા સંતને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એટલે અંતેના સત્યાવીસમાં પ્રમાણે એ પંચવર્તમાન જ્યાં દેખાય ત્યાં એવી માની લેવું પાકું કે એ સંતને ભગવાનને સંબંધ છે અને સારંગપુરના દસમા પ્રમાણે એ ભગવાનને મળેલા સંત કહેવાય અને એવા ભગવાનને મળેલા સંત પાંચ ખાસડા મારે તો પણ એની ભેગા જે પડ્યો રે તો જે પ્રાપ્તિ એવા સંતને થાય એ જ પ્રાપ્તિ એને થાય એવું શ્રીજી મહારાજ સારંગપુરના દસમામાં કહે છે એ અહીંયા આગળ મહારાજે હરિચરિત્રુ સાગરમાં રાજકોટની અંદર ખૂબ સુંદર આવી રાજકોટના જે લોકો બેઠા છે રાજાઓ બેઠા છે મોટા એની આગળ આવી વાત કરી છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરછી શ્રી સાગરના પંચમપુરમાં શ્રી હરિએ રાજકોટમાં સભામાં સંતોના સદ્ગુણ કયા એ નામે અગિયારમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ